નમસ્કાર મિત્રો આજે આપણે ત્રિકોણ વિશે માહિતી મેળવશું તો ચાલો શરૂઆત કરીએ તેમાં સૌ પ્રથમ આપણે ત્રિકોણના ઉદાહરણ જોઈશું કપડાં રાખવાનું એંગર એ પણ ત્રિકોણનું એક ઉદાહરણ છે ઉદાહરણમાં વધારે જોઈએ નીચે આપેલી ધજાનો આગળનો ભાગ એ પણ ત્રિકોણનું ઉદાહરણ છે વિશ્વની અજાયબીઓમાં પિરામિડ ત્રિકોણનું ઉદાહરણ છે ત્રિકોણના ઉદાહરણ આગળ જોઈએ નીચે આપેલી ડીશમાં રહેલા સમોસા એ પણ ત્રિકોણનું ઉદાહરણ છે નીચે આપેલ સેન્ડવીચનો ટુકડો એ પણ ત્રિકોણનું ઉદાહરણ છે ત્રિકોણે ત્રણ અસમરેક બિંદુઓ ત્રણ રેખાઓ અને ત્રણ ખૂણાઓનો બનેલો હોય છે જેમ કે ત્રિકોણમાં ત્રણ અસમરેક બિંદુઓ હોય છે એ બી અને સી ઉદાહરણ તરીકે બિંદુ એ બી અને સી અહીં આપ જોઈ શકો છો ત્રિકોણમાં ત્રણ અસમરેક બિંદુઓને જોડતા તેની બાજુઓ મળે છે ઉદાહરણ તરીકે રેખાખંડ એ બી રેખાખંડ બીસી અને રેખાખંડ સી એ ત્રિકોણમાં ત્રણ બાજુઓ જોડતા ત્રણ ખૂણાઓ બને છે ઉદાહરણ તરીકે ખૂણો એબીસી ખૂણો બીસીએ અને ખૂણો બીએસી હવે ત્રિકોણના ભાગો જોઈએ જેમ કે આપ જોઈ શકો છો ઉપરની આકૃતિમાં ત્રિકોણનો ઉપરનો ભાગ જોઈ શકાય છે જેમાં બિંદુ ક્યુ આવેલું છે બીજી આકૃતિમાં ત્રિકોણનો અંદર ભાગ જોઈ શકાય છે જેમાં બિંદુ પી તે ત્રિકોણના અંદરના ભાગમાં આવેલું છે અને ત્રીજી આકૃતિમાં આપ ત્રિકોણનો બહારનો ભાગ જોઈ શકો છો જેમાં બિંદુ આર તે ત્રિકોણના બહારના ભાગમાં આવેલું છે